પીએમની સોનાની મૂર્તિ બનાવવામાં આવી ગુજરાત રાજ્યમાં બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એકસો છપ્પન બેઠકો મળી અગાઉનો રેકોર્ડ સોલંકી માધવસિંહનો હતો જે માધવસિંહ સોલંકી જે પૂર્વ મુખ્યમંત્રી હતા તેઓએ એકસોનો ગણપચાસ સીટનો જે રેકોર્ડ હતો તે રેકોર્ડ તોડવામાં આવ્યો અને એકસો છપ્પન સીટો ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ગુજરાતમાં જીત પ્રાપ્ત કરતા આ પ્રચાર પ્રસાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અનેક વખત ગુજરાતના પ્રવાસ કરી ભાજપને જીતાડવા કમ્મર તોડ પ્રચાર કર્યો હતો અને તેના પરિણામે જીત પણ મેળવી જેને અનુલક્ષીને સુરતમાં એકસો છપ્પન ગ્રામ સોનાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તિ બનાવાઈ છે ગુજરાતમાં એકસો છપ્પન સીટ જીત બદલ આ મૂર્તિ બનાવવામાં આવી છે એકસો ઓગણપચાસ સીટ સોલંકી માધવસિંહ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ છે તેમનો રેકોર્ડ તોડ્યો હતો અને આ રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ તોડવામાં આવ્યો હતો જે બદલ આ મૂર્તિ બનાવવામાં આવી છે આ આખી મૂર્તિ બનાવવા માટે પંદરથી વીસ કારીગરોની મહેનત રહી છે આ મૂર્તિની કિંમત અંદાજીત અગિયાર લાખની છે જેને રાધિકા ચેન્સ કંપની દ્વારા બનાવવામાં આવી છે આમ એકસો છપ્પન સીટ મેળવીને જીત પ્રાપ્ત કરી અને એકસો ઓગણપચાસ સીટ માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી એકસો ઓગણપચાસની ઉપર સીટો પ્રાપ્ત કરી જંગી બહુમતી પ્રાપ્ત કરવા બદલ એકસો છપ્પન સીટો મેળવવા બદલ ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ એકસો છપ્પન સીટો નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રવાસ કરી જીતાડવામાં તેમણે મહેનત કરી હતી અને આ મહેનતે રંગ લાવી જેથી કરીને આ એકસો છપ્પન સીટોની જીત બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોનાની મૂર્તિ બનાવવામાં આવી છે અને આ મૂર્તિ રાધિકા ચેન્સ કંપની દ્વારા બનાવવામાં આવી છે જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો તે એક વિશ્વ રેકોર્ડ પણ બની રહ્યો છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ગુજરાતમાં ચૂંટણી લડાઈ બે હજાર બાવીસની અને જેમાં એકસો ને છપ્પન સીટો પ્રાપ્ત કરવામાં આવી અગાઉનો જે માધવસિંહ સોલંકીનો રેકોર્ડ એકસો ઓગણપચાસ સીટોનો હતો તે રેકોર્ડ તોડીને એકસો છપ્પન સીટની જીત હાંસલ કરવામાં આવી તે બદલ આ સોનાની મૂર્તિ બનાવવામાં આવી છે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની હતી તેમાં તમામ રેકોર્ડો તોડવામાં આવ્યા અગાઉનો જે માધવસિંહ સોલંકીનો ઓગણીસો પંચ્યાસીનો રેકોર્ડ હતો કે જે ખાપ થિયરી અપનાવી અને સવર્ણો સિવાયના તમામ લોકોને ટિકિટ આપી તમામ વર્ગને સાથે લઈ સવર્ણો સિવાયના વર્ગને સાથે લઈને જે જીત પ્રાપ્ત કરી હતી એકસોના ઓગણપચાસ સીટ તેનો રેકોર્ડ પટેલ સમાજ તોડ્યો ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીની આગેવાની અને નરેન્દ્ર મોદીની સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભૂપેન્દ્ર પટેલ લે સોલંકી માધવસિંહનો રેકોર્ડ તોડ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જ્યારે ચૂંટણી પ્રચારમાં હતા ત્યારે તેમણે પણ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની એકસો સત્તર સીટનો રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલ તોડે તે પ્રમાણે મતદાન કરજું અને લોકોએ પણ ખોબલે ને ખોબલે મતદાન કર્યું નરેન્દ્ર મોદીનું તો રેકોર્ડ તૂટ્યો પરંતુ સાથે સાથે એ અર્થમાં વધુ મતદાન થયું અને વધુ પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીને સીટો પ્રાપ્ત થઈ જેમાં માધવસિંહ સોલંકીનું જે પૂર્વ રેકોર્ડ હતું એકસો ઓગણપચાસ સીટનો ગુજરાતમાં તે રેકોર્ડ બરકરાર રહેવાના બદલે તે તૂટ્યો અને ભાજપે એકસો છપ્પન સીટો પ્રાપ્ત કરી જેને લઈને સુરતમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આબેહૂબ સોનાની મૂર્તિ બનાવવામાં આવી છે